લ ફરી આવ્યું વાઇબ્રન્ટ ગુજરાત. તો સારું ને, નવા ઇન્વેસ્ટમેન્ટ થશે, બિઝનેસીસ વધશે. એ ખરું, પણ એનાથી આપણને એટલે કે સાધારણ માણસને શું ફાયદો? મોટા ભાઈ, વાઇબ્રન્ટ થી સાધારણ લોકોને ફાયદો જ ફાયદો છે. મલ્હાર, આપણા મોદી સાહેબે 20 વર્ષ પહેલા વાઇબ્રન્ટ ગુજરાતની પહેલ કરી. વાઇબ્રન્ટને કારણે ગુજરાતમાં મોટું મૂડીરોકાણ થયું, નાના મોટા ઉદ્યોગ વિકસ્યા અને શહેર ધમધમતા થયા. એ બધાને સપોર્ટ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો જોઈએ જ. એટલે જ તો મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન, ગિફ્ટ સિટીમાં કોર્પોરેટ ટાવર્સ અને દુનિયાનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ, સુરતનો ડાયમંડ બુર્સ વગેરે જેવા પ્રોજેક્ટ ડેવલપ થયા. ક્યાંય ને ક્યાંય આ દિન વાઇબ્રન્ટની જ છે, આપણને ને આખા ગુજરાતને. સીધે સીધો લાભ ખરો કે નહીં? તમારી વાત એકદમ સાચી છે. હા ચલો ભાઈ, મારું સ્ટેશન આવ્યું, હું નીકળું. આંખો ખોલશો તો તમે પણ મારી જેમ સમજશો ને કહેશો, વાઇબ્રન્ટે બદલ્યું આપણું ગુજરાત, આપણું જીવન.